એમ કહેવાય છે કે પૃથ્વી ફરે, માણસના વિચાર ફરે, માણસ બોયલો ફરે, તો તમે કેમ ફરતા નથી? અને જો ફરવાની યાદ આવે તો મને મારો કચ્છડો યાદ આવે હો ભાઈ. આ છલડાની વાત છે, એટલે કે વીંટીની વાત છે, કે જે યાદ આવે અને જે ધરતી યાદ આવે. ફરવું હોય તો કચ્છની ધરતીમાં આવો, ના વાજતે ગાજતે આવો. વાજતે ગાજતે એટલા માટે કેમ કે નાસિક ઢોલ સાથે તો તમારું ભવ્યાતી ભવ્ય સ્વાગત થાય, જાણે કે તમે મહેમાન છો, તમે ભગવાન છો, એવી રીતે ચાંદલો થાય. અને પછી રિસેપ્શનમાં તમારી એન્ટ્રી થાય કે જ્યાં તમને કહે કે સાહેબ તમારું સ્વાગત છે એશિયાના સૌથી મોટા ટેન્ટ સિટીમાં, કે જ્યાં તમે તમારી કેટેગરી મુજબના ટેન્ટની અંદર જ્યારે જાઓ ત્યારે એમ નહીં કે સીધે સીધા પહોંચી જાઓ, તમે જઈ શકો છો એ ટોય ટ્રેનની અંદર કે પછી ઈ કાર્ટમાં, ઈ રિક્ષામાં, કે જેમ ગામનો ચોરો હોય ને ત્યાંથી બધા વાહનો મળતા હોય એવી રીતે તમારી સવારી જાય તમારા ટેન્ટ તરફ. અલગ અલગ કેટેગરીના અહીંયા ટેન્ટ, પણ રજવાડી ઠાઠ તો એક જ હો, કે જે આ કચ્છની ધરતીનો અહીંયાના વ્હાઈટ રણનો છે. આખું ટેન્ટ સિટી, એમાં ક્યાંય પણ તાળા નથી સાહેબ, ખાલી ને ખાલી અહીંયા માયાળુ લોકો વસે છે કે કોઈ પણ જાતની ચિંતા ન રહે. તો પૂરેપૂરી એનર્જી સાથે ચાલો ટેન્ટ સિટીની શેર કરવા માટે. તો આપણી શાહી સવારી નીકળી ચૂકી છે ઈ કાર્ટમાં, અને આપણે લીલા લહેર કરતા લટાર મારતા પહોંચીએ ક્યાં? ખૂબ જ મહત્વની દુકાન છે, કારણ કે જ્યારે લોકોને ખબર પડશે ઇન્સ્ટાગ્રામ થી કે તમે રણ કે રંગ રણ ઉત્સવ ટેન્ટ સિટીમાં હતા, તો કે અમારે માટે શું લાવ્યા, તો એને માટેની આ સરસ દુકાન છે. અને એની સાથે આ આર્ટ ગેલેરી કે જ્યાં સરસ મજાના પેઇન્ટિંગ્સ, કેફેટેરિયા કે જેની અંદર લોકો રમી રહ્યા છે, વાંચી રહ્યા છે, કોફી પી રહ્યા છે, બાળકો સચવાઈ રહ્યા છે, એ આખે આખો એરિયા, અને સાથે આ રેઇનબો વાળી થીમ કે જ્યાં સરસ મજાનું ફોટોશૂટ થાય, અને ઝીપ લાઇન જો તમારે કરવી હોય તો સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, એટીવી બાઇક છે, અહીંયા તમે સરસ મજાની રીતે ચલાવી શકો છો સાયકલ, એને માટે ડેડિકેટેડ એક ટ્રેક છે. આ છે હાટ એરિયા કે જ્યાં તમે કચ્છની સંસ્કૃતિ વાળી બધી જ વસ્તુઓ લઈ શકો, એ બાંધણી હોય કે પછી પર્સ હોય કે પછી સ્ટોલ હોય કે પછી કુર્તી હોય, બધું જ અહીંયા તમને મળી રહેશે, બધા જ રંગ. અને સાથે એવી એક લાઈવ આર્ટ અહીંયા તમને જોવા મળશે કે જેમાં મડ એન્ડ મિરર હોય, કે જે વર્ક થતા હોય, લોકોના ઘરમાં લાગતા હોય, સાથે અજરક આર્ટ હોય કે જે કાપડને સુશોભિત કરે અને માણસને પણ, કોપર બેલ હોય કે જેનો મીઠો અવાજ દિલ ખુશ કરી નાખતો હોય, નાના માટીના રમકડા હોય કે જે અમુક તો ગલ્લાના રૂપમાં હોય, જે નાના છોકરાઓની જાણે કે સેવિંગ બેંક હોય, અંધારી રાતોમાં કચ્છ તારલિયાઓના દર્શન ખૂબ જ સરસ રીતે કરાવે છે, ચાંદાના અજવાળામાં તમારી પાર્ટી હોય, ટેન્ટ સિટીની રોનક હોય, સાથે તાપણું હોય, તો મહેફિલ છે એ કંઈક ઓર જ જામી હોય છે એ તમને અહીંયા દેખાય છે. પણ અનુભૂતિ કરવા તો તમારે જ આવવું પડશે હો રૂબરૂ. રણ કે રંગ, જ્યારે માણસ અહીંયા આવે ત્યારે એની અંદર એક એવી અનુભૂતિનો આનંદ લઈને જાય કે પોતાને વચન આપીને જાય કે દર વર્ષે રણ કે રંગમાં પોતે રંગાવવા માટે જરૂર ને જરૂર આવશે. એટલે જ કહું છું કે કાવા નહીં, ખાલી દાવા, કે મન અમારા સ્વતંત્ર છે, મોહ નહીં ખાલી માયા, આ કચ્છનું રણતંત્ર છે.